કેમ છો બધા? મજામાં છો ને? ઘરે બેસીને ભણવાની કેવી મજા આવે, સાચું ને? આપણે આજે પુનરાવર્તન કરવાનું છે. શું કરવાનું છે? પુનરાવર્તન. તો આપણે બધા તૈયાર થઈ જાય કે આપણે જે પહેલો પાઠ છે એટલે કે ચિત્ર પાઠ, પહેલો પાઠ કયો હતો? ચિત્ર પાઠ, જેનું નામ હતું મેળામાં. પાછા કોઈ મેળામાં નથી જવાનું, પણ આ ચિત્રપાઠ ભણ્યો હતો એની અંદર જાઓ. તો તમારે પાઠ્યપુસ્તક લઈ લ્યો, તમે જે વસ્તુ લખેલી હતી તમારી બુક એને લઈ લ્યો. તૈયાર થઈ ગયા ને બધાએ? હવે ફરી વખત આપણે યાદ કરીએ કે જે ચિત્રપાઠ ભણી ગયા છીએ આપણે ભૂલી તો નથી ગયા ને? જો કે ભૂલી ન જ ગયા હોય, પણ છતાંય આપણે ચિત્રપાઠની અંદર મેળાનું ચિત્ર છે સરસ મજાનું. મેળાની અંદર તમે જુઓ જાત જાતના ભાત ભાતના તમને કેટલા નવા નવા સ્ટોલ જોવા મળશે, મળશે ને જોવા? હા, પછી તો કે તમે જાદુગરના ખેલ, સર્કસના ખેલ, આટલા સરસ મજાના રમકડાની દુકાન હોય, ફુગા વેચવાવાળા હોય, નીચે પાથરના પાથરી ને અમુક લોકો છે એ રમકડા વેચતા હોય છે, સરસ મજાના નાના મોટા ચકડોળ હોય હે, અને ચકડોળ બેસવાની કંઈક મજા જ કંઈક અલગ હોય છે, હોય છે ને અલગ? હા મિત્રો, તો તમે લોકો પણ મેળામાં તો ગયા જ હશો, ગયા છો ને મેળામાં? અને હવે થોડાક સમયમાં જ એટલે કે ટૂંક સમયની અંદર જે આપણો પવિત્ર શ્રાવણ માસ આવે છે, તો આની અંદર પણ કહેવાય છે કે જન્માષ્ટમીના મેળા ખૂબ જ જાણીતા હોય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર તમે જાઓ તો મેળામાં એટલો આનંદ કરે છે લોકો, તો આપણને પણ ત્યાં જવાની મજા આવી જાય છે. પણ ખબર નહીં આ વખતે આપણે મેળામાં જઈશું પણ ખરા અને નહીં પણ જઈ શકીએ, કેમ કે આ સમય જ એવો છે કે એની અંદર આપણે મેળામાં જવું ખૂબ જ મુશ્કેલ બની જશે ને. પણ હા, તમને અગાઉના મેળા વિશેનું જો કાંઈ યાદ હોય તો એની અંદર તરણેતરનો મેળો છે, સુરપાણેશ્વરનો મેળો છે, શિવરાત્રિનો મેળો છે હે, ભાદરવી પૂનમનો મેળો છે, કાર્તકી પૂનમનો મેળો છે, સોમનાથમાં ભરાય હે, આવા ઘણા બધા મેળાઓ છે આપણા ગુજરાતની અંદર ભરાય છે. તેમાં ખાસ કરીને સુરતની અંદર બધા કરતાં વધારે મેળાઓ છે એ ભરાય છે. સુરત જિલ્લો છે એની અંદર બધાએ કરતાં વધારે મેળાઓ છે એ ભરાય છે. અને ખાસ કરીને તમને ખબર હોય તો કે ઘણી જગ્યાએ તો એવી પણ છે કે જ્યાં દર અઠવાડિયે મેળા ભરે. શું? દર અઠવાડિયે મેળા ભરે. અને આ જે દર અઠવાડિયે મેળા ભરાય એને કહેવાય હાર. શું કહેવાય એને? હાર. તો મેળા વિશેની માહિતી, મેળામાં સરસ મજાની ખાણીપીણાના સ્ટોલ હોય, કોઈ આઈસ્ક્રીમ છે, કોઈ ઠંડા પીણાના સ્ટોલ છે, તો કોઈ ભેળ છે, પાણીપુરી છે, આ ખાય અને એની મજા છે એ માણતા હોય છે. મેળામાં જવાનું નામ પડે તો આપણે સરસ મજાના નવા કપડાં પહેરી અને તૈયાર થઈ જઈએ છીએ ને તૈયાર. તો આપણે પણ આજે આપણા ચિત્રપાઠ એટલે કે મેળા વિશે ફરી પાછા જતા રહીએ. જો આપણા ચિત્રપાઠ મેળાની અંદર તો યાદ કરીએ કે ત્રણ દુકાનો હતી. કેટલી દુકાનો હતી? ત્રણ. પહેલી દુકાન હતી સોનું મીઠાઈની દુકાન, બીજા નંબર ઉપર હતી હર્ષ આઈસ્ક્રીમની દુકાન, અને ત્રીજા નંબર ઉપર હતી પ્રણામ રમકડાની દુકાન. ફરી વખત, ત્રણ સ્ટોલ છે મેળાની અંદર, ત્રણ સ્ટોલ. પહેલું યાદ કરીએ તો કે સોનું મીઠાઈની દુકાન, હર્ષ આઈસ્ક્રીમની દુકાન અને પ્રણામ રમકડાની દુકાન. ત્યાર પછી એક મદારી છે એ ડુગડુગી વગાડે છે. જો ચિત્રની અંદર તમને દેખાશે કે મદારી છે એ ડુગડુગી વગાડે છે. પછી એનો નટબસાણીના ખેલ હોય, સરસ મજાની લાકડીઓ હોય બે, એની ઉપર દોરડું બાંધેલું હોય અને આ દોરડા ઉપર આ વ્યક્તિ છે એ ચાલતા હોય છે, અને આ જે દોરડા ઉપર ચાલે છે વ્યક્તિ એના હાથમાં લાકડી હોય છે. શું હોય છે? લાકડી હોય છે. આવું તમે પણ ઘણી વખત જોયું હશે. અને એના પછી તમે જુઓ અહીંયા ફુગાવાળો સરસ મજાના ફુગા વેચી રહ્યો છે. એનાથી આગળ તમે જુઓ તો બે બાળકો છે એ રમકડા લે છે. તો આવું સરસ મજાનું મેળાનું દ્રશ્ય છે એ આપણે જોયું ને, બરાબર? તો આપણને પણ આટલું જોઈએ તો મેળામાં જવાનું મન થઈ જ છે, થઈ જાય ને મન જવાનું. હવે આપણે એક સરસ મજાનું બીજું ચિત્ર લઈએ, આના જેવું જ આપણે બીજું કોઈ ચિત્ર લઈએ. હાલો, ધારો કે બગીચામાં જઈએ, જવું છે ને બગીચામાં બધાને. તો એક ખાલી આપણે કલ્પના કરવાની છે કે જો હું બગીચામાં બેઠો હોય,
સરસ મજાના અમારી આજુબાજુમાં મોટા મોટા વૃક્ષો હોય, નજીકમાં સરસ નાના નાના છોડની અંદર સરસ મજાના ફૂલ આવેલા હોય, બાકડા હોય, વચ્ચે સરસ મજાનું તળાવ હોય, ફુવારા હોય, તળાવની અંદર બતક છે તરતી હોય સરસ મજાની, અને આ જોવાની પણ મજા આવે. બાળકોનો કિલબિલાટ થતો હોય છે, સ્ત્રીઓ છે, પુરુષો છે, આ પણ આ બગીચાની આનંદ છે એ લેતા હોય છે, લે છે ને આવી રીતના. પછી તો કે નાના છોકરાઓ છે, લસુપટ્ટી છે, હિંચકા છે, આની મજા લેતા હોય છે, બરાબર છે. કોઈ શું કરે છે તો કે પોતાનો ઘરેથી નાસ્તો લઈ અને આ મેળાના જે સરસ મજાના ઘાસ ઉપર એટલે કે મેદાન ઉપર બેઠા બેઠા નાસ્તાની મજા લે છે. તો આવું આપણે મેળાની જેમ બગીચાનું પણ આપણે વર્ણન છે એ આપણા શબ્દમાં કરી શકીએ ને. સરસ મજાના દરવાજા ખુલતા જ આપણને વૃક્ષો દેખાય અને તમે જુઓ જાત જાતના ભાત ભાતના રંગબેરંગી ફૂલો છે એ જોવાની પણ એક મજા આવે છે ને મજા. હવે મિત્રો, તમને ખબર હોય તો તમે જ્યારે આગળના ધોરણમાં હશો ત્યારે અથવા તો નાના હતા ત્યારથી જ તમને ચાર પાંચ બોક્સ આપેલા હોય, નંબર આપેલા હોય અને આના ઉપરથી તમને વાર્તા બનાવવાનું કે બરાબર. તો આપણા જ આ ધોરણની અંદર પણ એક કનુ અને મનુ આ એક રીંછની વાર્તા છે, તમને સાંભળેલી તો છે જ પણ હું તમને યાદ કરાવું છું કે કનુ અને મનુ છે એ બંને મિત્રો હતા. સાથ નિભાવવાની એક કીધી હોય છે કે ભાઈ અમે છેલ્લે સુધી સાથ છે એ નિભાવશું, સ્વાર્થી મિત્રો છે આપણે કોઈ દિવસે આપણે જોતો ના હોય છે પણ ખબર નહીં અત્યારે આપણે છે બીજા ઉપર તરત છે વિશ્વાસ છે કરી દેવો ના જોઈએ. એટલે કનુ અને મનુ છે આપણને મિત્રો છે એ જંગલમાંથી પસાર થાય છે. એને એવું પણ શરત હોય છે બેને કે એકલા છે મૂકીને આગળ જવાનું નહીં, આવી કંઈક બે શરત રાખેલી હશે. પછી શું થયું તો કે જતાં જતાં સરસ મજાનો જંગલનો રસ્તો છે પસાર થતો હતો તો સામેથી જોવે છે તો એક રીંછ આવે છે. આ વાર્તા તો તમે સાંભળેલી જ છે. રીંછ આવે છે એટલે શું થાય છે તો કે મનુ છે તો ફટાફટ ઝાડ ઉપર ચડી જાય છે. શું કામ? તો એને એવું હતું કે રીંછ છે મને ખાઈ જશે એટલે પોતે છે શું કરે છે તો કે કનુને મૂકી દે છે અને પોતે ઝાડ ઉપર ચડી જાય છે. જ્યારે કનુ શું છે તો કે એને ઝાડ ઉપર ચડતા આવડતું નહોતું, રીંછ છે એ તો નજીક આવતો રહ્યો, ધીમે ધીમે નજીક આવે છે, એની પાસે તો કોઈ રસ્તો હતો નહીં. શું થયું તો કે કનુ છે એવું વિચારી અને જમીન ઉપર ચપાટ સૂઈ ગયો. રીંછ એની પાછે આવે છે, એને જોવે છે, સૂંઘે છે. તો શું થાય છે તો કે એની પાસે જોવે છે રીંછ તો એને એવું લાગ્યું છે કે કદાચ આ જે અહીંયા સૂતેલું જે છે એ મૃત્યુ પામેલું હશે. એટલે જે કનુ સૂતેલો હતો એને શું લાગ્યું કે આ માણસ અહીં મૃત્યુ પામેલો છે એટલે એને ખાલી સૂંઘી અને જતું ગયું છે. રીંછ જેવું જાય છે એટલે મનુ તરત નીચે ઉતરે છે, જોવે છે કનુ છે એ તો જીવતો હતો. પછી જ્યારે રીંછ કનુ પાસે આવીને સૂંઘતું હતું ત્યારે મનુને શું વિચાર્યું કે નક્કી રીંછે કનુના મનમાં કંઈક કહ્યું, મનુ છે એને કાનમાં શું વાત કરી એ જાણવા પોતે પ્રયત્ન કરે છે. ત્યારે મનુ એવું કહે છે કે કનુ તને રીંછને કાનમાં શું કીધું. ત્યારે કનુ શું જવાબ તો હશે કે આવા સ્વાર્થી મિત્રો છે એની કોઈ દિવસ દોસ્તી કરવી જોઈએ નહીં, તો તમારે પણ આવા સ્વાર્થી મિત્રો છે એનાથી આપણે દૂર રહેવું જોઈએ. ત્યાર પછી શું તમને યાદ છે આપણે જે સ્વાગત માટેના જે ગીતો હોય છે, આપણે ઘરે કોઈ મહેમાન આવવાના હોય અને આપણે સરસ મજાની તૈયારીઓ કરતા હોય છે, ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો આપણે મમ્મી કેવો ફટાફટ તૈયારી કરવા માંડે, સોફા છે એને વ્યવસ્થિત કરી નાખે અને એવું કીધું હોય કે ભાઈ આજે તો રસોઈ બનાવવાની છે, મહેમાન આવવાના છે જમવા, તો રસોઈની તૈયારી કરવા માંડે, અગાઉ બધી તૈયારી આપણી છે એ હોય જ કે ભાઈ બપોરનું આ રસોઈ બનાવવાની છે, સાંજના સમયે આ વસ્તુ બનાવીએ છીએ, ઘરની અંદર સફાઈ કરવા માંડે છે, આવું તમે બધાએ જોયું છે ને. તો આ સિવાય તો કે તમે જ્યારે ઘરની અંદર કે કોઈ સરસ મજાનો તહેવાર આવતો હોય એટલે કે ઉત્સવ આવતો હોય કે કોઈ લગ્ન પ્રસંગનો આવતો હોય, આપણા ઘરે કોઈ લગ્ન પ્રસંગ છે એ આપણા ઘરે આવતો હોય ત્યારે પણ આપણે ઘર છે એને સજાવીએ છીએ, બરાબર છે. તો આવી રીતના જ એક કવિતા પણ ભણી ગયા છીએ આપણે
અને એ કઈ હતી? તો કે આજની ઘડી રઢિયામણી. જો એ કાવ્યને હવે આપણે આગળ બીજું કાવ્ય આપણે શીખાતા આજની ઘડી રઢિયામણી, જેના કવિ હતા કોણ? તો કે આદિકવિ. કોણ? આદિકવિ નૃસિંહ મહેતા, કે જેનો જન્મ છે એ ક્યાં થયેલો હતો? ભાવનગરની અંદર. બરાબર છે ને? એ છે ને નૃસિંહ મહેતા, એના વિશે આપણે લેખક સોરી કવિ પરિચય આપણે શીખાતા, કાવ્ય આપણે શીખી ગયા છીએ, એના પ્રશ્નો જવાબ કરાવ્યા હતા, વિકલ્પ આવ્યા હતા, તો મેં તમને એ વાત કરી હતી. પણ ફરી વખત આપણે જ્યારે એ વસ્તુને યાદ કરી લઈએ તો તમે કાવ્ય માટે તૈયાર થઈ જાઓ. જો એ કાવ્યની અંદર તો આપણે કીધું હતું કે હે શકી, શકી એટલે બહેનપણી. જો યાદ રાખજો, સમાનાર્થી શબ્દની અંદર પણ આ વસ્તુ આવી શકે. શકી એટલે બહેનપણી, અથવા તો શું થાય એની સહેલી. એ સહેલી એટલે કે બહેનપણીને સંબોધી અને કહે છે કે આજે મારા ઘરે વહાલા. વહાલા એટલે કોણ? અહીંયા કૃષ્ણ ભગવાન. વાલા એટલે અહીંયા કોણ? તો કે કૃષ્ણ ભગવાન આવવાના છે. આના શુભ સમાચાર. શુભ એટલે મંગળ, આ પણ સમાનાર્થી શબ્દ છે. શુભ એટલે મંગળ, આવા મને શુભ સમાચાર મળે છે. એટલે જ આજે અમારે ત્યાં એક સારો એવો પ્રસંગ, જેને આપણે કહીએ અવસર, એક ઘડી, આજની ઘડી કેવી છે? રઢિયામણી છે. એટલે આજનો અવસર મારા માટે કેવો છે? આનંદનો છે. કેવો છે? તો કે આનંદનો છે. કે છે કે મારા ઘરે આજે કૃષ્ણ ભગવાન આવવાના છે, બાલાજી પધારવાના છે, એટલા માટે આલા અને લીલા. તો કે થોડાક ભીના અને થોડાક લીલા, થોડાક ભીના અને થોડાક સૂકા, આવા જે વાંસ છે આ વાંસના મંડપ બનાવવાની વાત કરે છે. આલા અને લીલા એટલે શું કહેવાય છે? તો કે થોડાક ભીના હોય અને થોડોક સૂકા હોય છે એને કહેવાય આલા લીલા. આ તમારા શબ્દ સમૂહની અંદર હોઈ શકે. બરાબર છે? પછી એના મંડપ બંધાવવાની વાત કરી, સરસ મજાના તોરણ. તો એક શબ્દ એવો હતો તરિયા તોરણ. શબ્દ સમૂહ છે તરિયા તોરણ, એટલે શું? તો કે ત્રણ જાતના પાનનું તોરણ. આ ત્રણ જાતના પાન એટલે ક્યાં ક્યાં? તો પહેલો છે આસોપાલો, આંબો અને નાળિયેર. આ ત્રણે ત્રણ જાતના પાન છે, આનું તોરણ બનાવવાનું કહે છે. શું કામ મળે? તો કે આજે કૃષ્ણ ભગવાન મારા થયાવાળા છે, આના શુભ સમાચાર મને મળ્યા છે, અને આ સરસ મજાનો અવસર મારે ઘરે, આજે આનંદનો પ્રસંગ છે, એટલા માટે સખી તમે મારી ઘરે આવો. ત્યાર પછી એ પંક્તિ હતી, એ જે સ્ત્રીઓ છે એને આંગણે સાથ્ય પુરાવો. જો પુરાવો એટલે શું થાય? સાથ્યા પુરાવો. કદાચ જરૂરી પ્રયોગની અંદર હોય શકે. જો પુરાવો એટલે કે સાથ્યા પુરાવો, એ સેના પણ સાથ્યા સેના પુરાવાની વાત કીધેલી હતી? મોતીથી. સફેદ કલરના મોતી હોય ને, આ મોતીથી સાથ્યા છે એ પુરાવાનું કીધેલું છે. એના પછીની લાઈનની અંદર તમને એવું કીધેલું હતું કે ગંગા અને જમુના આવી જે પવિત્ર નદીના નીર, નીર એટલે પાણી અને જળ, સમાનાર્થી શબ્દ છે. નીર એટલે પાણી અને જળ, આવા પવિત્ર નદીઓના જળ છે એને તમે મંગાવો. શું કામ એને? તો કે મારા જે ઘરે ભગવાન આવવાના છે એના ચરણને પખાડવા, એના ચરણ છે એને ધોવા માટે મારા જે પવિત્ર નદીઓનું જે પાણી છે, જળ છે, એ હું મંગાવવાની વાત કરે છે. એના પછીની લાઈન હતી તો કે સૌ સખી મળીને બધી જે સૌભાગ્યવતી સ્ત્રી, એટલે કે જેનો પતિ ભયા એને કહેવાય સૌભાગ્ય, અને જેનો પતિ મૃત્યુ પામ્યો હોય એને કહેવાય વિધવા. બરાબર? એટલે આવું યાદ રાખવાનું. એને કહે છે કે આપણે બધા ભેગા મળી અને સરસ મજાના ગીતો ગાઈએ. કૃષ્ણ ભગવાન આવવાના છે, આની ખુશીમાં ગીત ગાવાની વાત કરેલી હતી. ત્યાર પછી એની લાઈન હતી ઘેર મલપતવારી લાઈન. યાદ કરો કે જ્યારે સાથિયા એટલે કે કૃષ્ણ ભગવાન આવે છે ત્યારે સાથિયા પૂરેલ એટલે કે સરસ મજાના એક મંગળ સૂચક માટેનો એક જે સાથિયો છે. આ તમે કદાચ નિશાન જોયું હશે, ઘણી વખત આપણા ઘરે મમ્મી આવું નિશાન છે કરે છે ને મમ્મી આવું
નરસિંહ મહેતાનો સ્વામી એટલે કોણ? કૃષ્ણ ભગવાન. કદાચ તમારા વિકલ્પમાં હોય, ખાલી જગ્યામાં આવે અને એક બે વખત પુસ્તવાય હોય, બરાબર ને? કે નરસિંહનો સ્વામી એટલે કોણ થાય? કૃષ્ણ ભગવાન. અને જે કાવ્યનંદ્ર એના માટે શું શબ્દ વપરાયેલો છે? વાલા. એ વાલાથી ને અતિ વાલા એવા ભગવાનને હું જોયેલો છે, દીઠો છે, દીઠો એટલે જોયેલો. યાદ છે ને તો તમને આ બધી વસ્તુ? સર, હવે શબ્દાર્થની અંદર નજર કરી લઈએ એક વખત. વાલાજી એટલે કૃષ્ણ, આલુ અને લીલું એટલે થોડાક ભીના થોડાક સૂકા, પછી તરિયા તોરણ એટલે ત્રણ પાન, કયા કયા? અશોકપાલવ, આંબો અને નડેલી. ત્યાં પછીનું હતું સોહાગણ એટલે સૌભાગ્યવતી સ્ત્રી, મલકતું એટલે સરસ મજાનો એક ઉમંગનો પ્રસંગ છે, ઉત્સાહનો પ્રસંગ છે, ત્યારે જે ઠાઠમાંથી આવે ને આ રીતના ચાલતા ચાલતા એને મલકતું કહેવાય. રણિયામી એટલે સુંદર, ઘડી એટલે ક્ષણ એક પળ, અને ચોક પુરાવા એટલે સાથિયા પૂરવા. હરી હાથીઓ, હાથી જે મલકતી ચાલે ચાલે ને એમ આવે છે કોણ? તો કે કૃષ્ણ ભગવાન. પાછળના પ્રશ્ન જવાબની અંદર જરાક નજર કરી લઈએ. સૂર્યની પહેલા વિકલ્પ આપેલા છે આપણને. ગંગા જમનાનું નીર છે એટલે શું થશે? તો કે ભગવાનના ચરણ પકડવા માટે. ત્યાર પછી ગયા વખતે આપણે પૂરેપૂરોનો જે વિકલ્પ છે એમાં આપણે લખેલું હતું ભરો, પણ ભરો નહીં આવે ત્યાં શું આવશે? આખે આખો. ત્યાર પછી નરસિંહનો સ્વામી કોણ હશે? આયા કૃષ્ણ ભગવાન. ગોપી આજની ઘડીને કેવી કીધી છે? તો કે રડિયામણી. શા માટે રડિયામણી છે? તો કે એના ઘરે આજે કૃષ્ણ ભગવાન પધારવાના છે, આવા શુભ સમાચાર મને મળ્યા છે, અને એટલા માટે જ આજની ઘડી કેવી છે? રડિયામણી. બાલાજી માટે મંડપ, તો કે મંડપ શેનો હતો? આલા અને લીલા, થોડોક સૂકો થોડોક ભીનો, આવા જે માંસ મંગાવી અને એના માટે સરસ મજાનો મંડપ છે એ રચવાની વાત કરેલી હતી. ત્યાર પછીનો શબ્દ છે તરિયા તોરણમાં કયા કયા વૃક્ષોના પાન? તો તમને યાદ જ છે, જે હમણાં જ શબ્દ બોલી હતી તરિયા તોરણની અંદર ત્રણ, આસોપાલવ, આંબો અને નડેલી. સખી ગંગા જમનાના નીર શું કામ મંગાવે છે? તો કે સખી ગંગા અને જમનાના જે પવિત્ર નદીઓના નીર છે, પાણી છે, એ એટલે મંગાવે છે. શું કામ? તો કે મારા જે ભગવાન આવવાના છે આજે ઘરે, એના ચરણ, ચરણ એટલે એના પગ, પગ એટલે પાદ પણ થાય, જો સમાનાર્થી શબ્દ આવે છે. ચરણ એટલે પગ અને પાદ એટલે એના પગ છે એને ધોવા માટે કૃષ્ણ ભગવાન છે, એના પગને ધોવા માટે ગંગા અને જમનાના નીર છે મંગાવે છે. ગોપીઓને સૌથી વધારવાનું કોણ હતું? તો આ તો તમને બધાને આવડે છે, કોણ હતા? કૃષ્ણ ભગવાન. હવે જોવો આવે છે કે તમારે ઘરે કોઈ ખાસ રીતે શણગારો છો તો એનું કારણ શું? તો કે હા, મારા ઘરે જ્યારે દિવાળીનો પ્રસંગ આવે કે કોઈ લગ્ન પ્રસંગ આવે ત્યારે હું બહુ સરસ રીતે સજાવું છું ને. કોઈ સરસ ઘરકામ કરાવે, કોઈ ફર્નિચર કરાવે, કોઈ સરસ મજાના દીવડાથી આખું ઘરને શણગારે છે, શણગારે છે ને આવી રીતના, બરાબર છે? ક્યારે ને કે રીતના કોઈ લગ્નનો પ્રસંગ હોય આપણા ઘરે તો પણ આપણે ઘરને સજાવીએ છીએ, કલર કામ કરીએ, આવું સરસ મજાનું રંગબેરંગી આપણે ઘર છે ને બનાવીએ છીએ, સુશોભન કરીએ છીએ, રાક્ષસીલું જેને આપણે ઘર કહીએ છીએ. તમારા ઘરે મહેમાન આવે તો તમે કઈ કઈ તૈયારી કરો છો એ તમને ખબર જ છે. કવિ વાસ રઢાવવાનું શું કામ કહે છે? તો કે આ વાસમાંથી જ મારા કૃષ્ણ ભગવાન આવવાના છે, એના માટે મારે શું બનાવવાનું છે? મંડપ બનાવવાના છે, અને એટલા માટે જ મારે થોડાક સૂકા અને થોડાક ભીના આવા મારે વાસ છે એની જરૂર છે. ચરણ પખાડીને બદલે પગ જોઈએ એવો વાક્ય એ તમારે શબ્દ ગોતવાનો છે. ત્યાર પછીની આપણે કાર્યપંક્તિ તો તમે લખી જ નહીં કીધી. હવે તમને પ્રશ્ન નંબર 5 ઉપર જાઓ તો પ્રશ્ન નંબર 5 ઉપર તમને આપેલું છે કે સમાનાર્થી શબ્દ આપેલા છે, તમારે ઉદાહરણ કરવાના છે. ઉદાહરણ એમાં આપેલું છે, જો નીર એટલે પાણી ને જળ, તો તમારે ઉદાહરણ ઉપરથી તમને એક વાક્ય આપેલું છે, અને એવું બીજું જ વાક્ય તમને પણ શોધતા આવડશે ને શોધતા જોઈએ. ચરણ તો અમે
જાતે લખતા આવડી જશે, હું અહીં શબ્દ લખી દઉં, તમે એનું વાક્ય છે એ બનાવજો. કેમ કે તમને શબ્દ હોય તો તરત એનું વાક્ય છે બનાવતા આવડી જશે. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો તો શું આપણને કીધેલું છે? પેલું છે નીર, આપણે લખીએ પાણી અને જળ. બીજું છે ચરણ, પાદ અને પગ. ત્રણ નંબર સ્વામી છે, આપણે કહીએ ને માલિક, એટલે અહીંયા કોણ થશે? કૃષ્ણ ભગવાન. સખી એટલે કોણ થાય? મેં તમને કીધું હતું સખી એટલે બહેન પાણી. સહેલી પણ આપણે લખી શકીએ, સહેલી. પછી છે મંગળ, મંગળ એટલે કેવું થશે? પવિત્ર. મંગળ એટલે કેવું થશે? ઓકે, પવિત્ર. અને સામેના પેજ ઉપર તમને આપેલું છે સ અને શ. સ મીંડાવાળો છે અને સસલાનો છે, બરાબર? તો મારી સાથે તમે નીચે લાઈન કરતા જાજો. જો પહેલો શબ્દ આપેલો છે નર્સરીઓ, તો યાદ કરો સ મીંડાવાળા સને, કે જ્યારે સ મીંડાવાળું બોલીએ છીએ ત્યારે આપણી જીભ ઉપરના તાળવે અડાડે છે, યાદ છે ને? વસ્તુ આપણે વ્યાકરણની અંદર શીખાતા. અને એના પછી એટલો જે સ છે, એટલે કે જે સ સસલાનું બોલીએ છીએ ત્યારે જે જીભનું તાળવું છે, આ જીભનો આગળનો ભાગ છે, જીભનું ટેરવું છે, સોરી જીભનું ટેરવું છે, એ દાંત અને પેઢાની વચ્ચે અડાડીને બોલે છે. તો પહેલો શબ્દ છે એ આપણે લખીએ નર્સયો. હું તમને એ સાચો શબ્દ લખી દઉં છું, એ સાચો શબ્દ નીચે તમે લાઈન કરો. આ શબ્દ આપણો સાચો છે નર્સયો. પછી બીજો શબ્દ પૈસા, બીજો શબ્દ છે પૈસા, તો એમાં કયો આવશે? સ સસલાનો પૈસા. સમીરાળ આવશે નહીં. સાવરણી કયો આવશે? સસલાનો સાવરણી. નંબર ચાર સખીમાં પણ કયો આવશે? સસલાનો. તો આની અંદર આપણે જે સ વપરાયેલો છે એને ખાસ જોવાનું છે. અને એવી જ રીતે આપણે યાદ કરો, જ્યારે પહેલું ચિત્રપાઠ ભણતા હતા, આ પહેલાં ચિત્રપાઠની અંદર પણ આવ્યું હતું રમકડા, અને બીજું આવ્યું હતું રમડા. આની અંદર તમને જે માન્ય શબ્દ છે આપણા પાઠ્યપુસ્તકની અંદર જે શબ્દ વપરાયેલો છે, આ શબ્દ નીચે આપણે લાઈન કરવાનું કીધેલું હતું. તો આની અંદર શું આવે છે? રમકડા. બીજો શબ્દ આપણે તો મદારી, મદારી, એની જગ્યાએ શું લખેલું હતું? મદાટી. તો આપણો શબ્દ સાચો કયો છે? મદારી. યાદ કરો તો એ શબ્દને, યાદ આવ્યું ભણાય? જોઈએ જરાક, એટલે આપણને યાદ આવી જાય પાછું. મેળો ને બદલે શું લખેલું હતું? મેળો. યાદ કરો પાછું રહ્યા છે એ બાજુમાં ફરકડી, તો કયો શબ્દ હતો? ફળકડી. તો આપણો શબ્દ સાચો કયો છે? ફરકડી. યાદ છે ને આવું બધું? બરાબર છે. હવે આગળ આપણો ત્રીજો પાઠ, એ તમને યાદ છે કે ભૂલી ગયા છો? યાદ છે ને આપણો ત્રીજો પાઠ કયો હતો? યાદ કરો, યાદ કરો. ચાલો ચલો હું લખીશ તો તમને યાદ આવી જશે. યાદ આવી ગયું બધાને? ચલો કયો પાઠ હતો આપણો ત્રીજો પાઠ? શું હતું એનું નામ? પરીક્ષા. વેરી ગુડ. આપણો ત્રીજો પાઠ છે એનું નામ શું હતું? પરીક્ષા.
આ પરીક્ષાનું થોડું આપણે આજે યાદ કરી લઈએ, બાકી એના પછીના તાસની અંદર આપણે પરીક્ષા વિશે આગળ કરીએ.